ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે બોલાચાલી, કલેક્ટર કચેરીમાં ચૈતર વસાવા પહોંચ્યા જ્યાં પોલીસે રોકતા ઘર્ષણ થયાનો આરોપ. ચૈતર વસાવાએ પોલીસને ધમકી આપી કે તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો. આ સાથે જ આરોપ લગાવ્યો કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે અને રોકતા નહીં, બાકી જોવા જેવી થશે તેવી ધમકી આપી. જો કે બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અધિકારો માટે અમે લડીશું, બરાબર. અમે આ સીન સપાટા ને લાકડી લાઠીચાર્જ ભાઠીચાર્જ થી ડરવા વાળા લોકો નથી. અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે, ચાલો લડી લઈએ. જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદ મારો. જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આરપાર ની લડાઈ થશે. આ તમને કહી દીધું. એટલે કોઈ પણ અધિકારી એ પોતે માલિક છે એવું સમજવાનું નથી. આજે આ બધા માલિકો આવ્યા છે, જવાબ માંગે છે. કલેક્ટર, ડીડીઓ, નિયામક ડીઆરડીએ ના અને પાંચે તાલુકાના ડીડીઓ ને બોલાવો, પછી તમે અહીંથી ખસીશું. અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં. કાયદો અને વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસ ની છે. પોલીસ મિત્રો ને હું વિનંતી કરું છું ભાઈ, 9 તારીખ થી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 71 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડીડીયાપાડાની વાત કરું, મનરેગાને 13,000 નો ટાર્ગેટ છે, તલાટીઓને, નાના સેજાવાળાને 500 અને મોટા સેજાવાળાને 800 નો ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે, એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેદરી આપી છે, ડીડીઓ શ્રીએ પણ બાહેદરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે.